હવે પત્ર 230 છે તે સુભાગભાઈ ઉપર છે તેમાં કહે છે મુંબઈ ચૈત્ર સુદ 4 રવિ 1947 એક પત્ર મળ્યું છે આ બધાના વિવેચન નથી એક પત્ર મળ્યું છે જે પત્રમાં કેટલાક જીવને યોગ્યતા છે પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે સુભાગભાઈ શું લખે કૃપાલદેવને કૃપાલદેવ કે જે તમારું પત્ર મળ્યું છે અને તમે એમ લખો છો કે કેટલાક જીવને યોગ્યતા છે યોગ્ય જીવ છે પણ માર્ગ બતાવનાર નથી તેમને છૂટવું છે મોક્ષ માર્ગ ચાલવું છે આરાધવો છે પણ એમને કોઈ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે તે અમે જાણી છે એટલે સુભાગભાઈ શું કે તમે જલ્દી નિવૃત્ત થાઓ તમે દીક્ષા લ્યો કે છોડો આ બધું માત્ર તમે બધાને માર્ગ જ બતાવો કેમ કે બીજો કોઈ માર્ગ બતાવનાર છે નહીં એક પત્ર મળ્યું છે જે પત્રમાં કેટલાક જીવને યોગ્યતા છે પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે એ વિશે આગળ આપણે ઘણું કરીને ગૂઢ ગૂઢ પણ ખુલાસો કરેલો છે આગળ પણ અમે તમને પત્રમાં આ વાતનું કહી દીધું છે કે જ્યાં સુધી અમને આ ગ્રસ્તા વાસ છે ત્યાં સુધી અમે પ્રગટ માર્ગ કહેવાના નથી કોઈ પણ હિસાબે એ અમને તમને પહેલા ગૂઢ ગૂઢ રીતે કહી દીધું છે બીજા પત્રોમાં એ વિશે આગળ આપણે ઘણું કરીને ગૂઢ ગૂઢ પણ ખુલાસો કરેલો છે તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો આપણે બસ જલ્દી તમે બસ બીજાને આપી દો ઘણા જીવોનું કલ્યાણ થાય એવી આપનામાં ઘણી ઉત્સુકતા ખૂબ છે સૌભાગ્યભાઈને કહે છે તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી ભૂલી જાય તમારેથી મેં પહેલા કહેલું છે ભાઈ અમારેથી નહીં થાય તો કે ના તમે બસ કરો જ એ ભૂલાઈ જવાય તમારેથી એ સ્વાભાવિક છે વિશેષ પરમાર્થની ઉત્સુકતા છે આપમાં જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી ઈશ્વર ઈચ્છા એટલે પ્રારબ્ધ કે ઈશ્વર આજ્ઞા ન કરે કે ભાઈ હવે તમે આ કરો ઈશ્વર ઈચ્છા એટલે પ્રારબ્ધ સમજવું અમારું હજુ એવું પ્રારબ્ધનો ઉદય નથી કે અમે પ્રગટ રીતે માર્ગ શોધી શકીએ કેમ કે બાહ્ય ત્યાગ નથી રાજમાર્ગ એ છે અમે રાજમાર્ગનું કોઈ કાળે ઉલ્લંઘન નહીં કરીએ પણ આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી કાંઈ પણ એટલે શું આગળ ખુલાસો કરે તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી અધિક શું કહેવું તણખલાના બે કટકા એટલી પણ અમારા હાથમાં સત્તા નથી એટલે અમે તો ઉદયાધીન વર્તન છે જે ઉદય આવે તેમ વર્તીએ છે અમે કાંઈ કરી શકવાના નથી એટલા માટે તમે કે કામ કરો સૌભાગ્યભાઈને કહે છે આપ તો કરુણામય છો કોને કહે છે સૌભાગ્યભાઈને કૃપાલે કરુણાના ભંડાર તો પોતે છે સૌભાગ્યભાઈને કહે છે આપ તો કરુણામય છો દયાળુ છો તથાપિ અમારી કરુણા વિશે કેમ લક્ષ આપતા નથી અમારા પર કેમ કરુણા કરતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી તમે મને કહો છો ઈશ્વરને સમજાવો ને કે ઈશ્વર અમને આ ઉપાધિથી છૂટા કરે તો અમારે તો ક્યાં ના છે અર્થાત ઈશ્વર એટલે પ્રારબ્ધ તમે અમારું પ્રારબ્ધ તો જુઓ નહીં તો તમે સમજાવો ઈશ્વરને અમારા પર દયા કરો તમે તો કે દયાળુ છો
आप तो करुणामय छो, तथापि अमारी करुणा विषय केम लक्ष आपता नथी, अने ईश्वर ने समझावता नथी कि जेथी ईश्वर अमने आ उपाधि थी मुक्त करे तो अमे दीक्षा लीए अने जरूर राजमार्ग प्रवर्ताविए। अमारे तो एज जोईए छे, मां ने केटली वार कह्यु छे, पण मां आज्ञा देती ज नथी। एटले पछी एक वार कृपाले कहे कि हवे भगवान महावीरना वचन ने जे सत्यार्थ करवा माटे ज अमने आ उदय नहीं वर्तो हशे, के अमने बाह्य त्याग आवतो ज नथी, मार्ग नो उद्धार थई जाय, आवु थई जाय तो दिगंबर श्वेतांबर बधाने एक करी नाखे, एटली बधी योग्यता हती, पण आ काल ने पोसाय एवुं नथी। એના વિશે કૃપાલદેવ આ વાત એમાં કહીને આગળ આપને ઘણું કરીને ગુડ ગુડ ખુલાસો કરેલો છે, તે 249 પાન ઉપર એ ખુલાસો કરે છે। પેલા બી સૌભાગભાઈને વચનામૃત પાન 249 पत्रांक 170 एमां कृपाले एम लखे छे के अमे 15 अंश सुधी तो पहोंची गया छे, 15 अंश सुधी तो पहोंची जवायुं छे, 15 अंश सुधी तो पहोंची जवायुं छे, निर्विकल्पता तो छे ज परंतु निवृत्ति नथी। निर्विकल्पता एटले અમને આત્મા સંબંધી કોઈ વિકલ્પ નથી, શાયદ સમ્યક દ્રષ્ટિ છે, બીજા તો ચારિત્ર મોના કારણે બીજા વિચારો આવે વિકલ્પો, અહીંયા આત્મા સંબંધી અમને કોઈ વિકલ્પ, કોઈ કાળે અમને નિદ્રા સપનામાં પણ નહીં થાય કે અમે આત્મા નથી। નિર્વિકલ્પતા તો છે જ પરંતુ નિવૃત્તિ નથી, અને નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય, ત્યાર પછી ત્યાગ જોઈએ અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ। પહેલા તો અમારે ત્યાગ જોઈએ, બીજાને ત્યાગ કરાવવાની તો વાત પછી, પેલા અમારામાં ત્યાગ આવે ત્યારે ને, બહારથી, અંદર તો નિર્વિકલ્પતા છે, બધું જ છે, નિર્વિકલ્પતા તો છે જ, 15 અંશ સુધી પહોંચી જવાયું છે પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય, ત્યાર પછી ત્યાગ જોઈએ અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ। મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને પ્રકાશ્યો છે તે વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે, અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વર ઈચ્છાનું લક્ષણ જણાય છે। ઈશ્વરની ઈચ્છા તો આ છે કે ભાઈ તમે માર્ગ પ્રગટાવો પણ આ રીતે। એટલે મહાન પુરુષોએ કેવી કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, એટલે કે આત્મજ્ઞાન સહિત મુનિ પણ તે થયા પછી જ પ્રગટ માર્ગ પ્રકાશ્યો છે, અને શું શું કરીને, એટલે કે પરમ સદગુણ, સદગુરુની યોગ્યતા વિશેષ હોય છે, સાધક તો ઘણા હોય, પણ શું શું કરીને માર્ગ પ્રકાશ્યો એ વાતની આત્માને સારી રીતે સ્મરણ રહે છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે, અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે। એટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે, કેવળ ગુપ્ત, એક અક્ષરે એ વિશે વાત કરવા ઈચ્છા નથી, ત્યાં સુધી અમને બહારથી આવો ઉદય વર્તે છે, ગ્રસ્થાશ્રમનો એક અક્ષર પણ અમારે બોલવાની ઈચ્છા નથી, આ એમની ઈચ્છા છે અંતરની, એક અક્ષરે એ વિશે વાત કરવા ઈચ્છા થતી નથી। આપની ઈચ્છા જાળવવા ક્યારે ક્યારે પ્રવર્તન થાય છે, સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ,
એમના અંતરમાંથી ખોતરી ખોતરીને કઢાવી છે. પ્રશ્નો પૂછ્યા કરે એટલે જવાબ આપવા પડે છે, એટલે કે અમારે આટલું આ લખવું પડે, બોલવું પડે, બાકી અમારે તો એ કઈ કરવું નથી. આપની ઈચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે, અથવા ઘણા પરિચયમાં આવેલા યોગ પુરુષની ઈચ્છા માટે, એટલે સાધના કરવાવાળા પુરુષો હોય, જેમ કે પ્રભુશ્રી કે અંબાલાલ ભાઈક વગેરે, એ યોગ પુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે, બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે, નાની નહીં અજ્ઞાની, કઈ જાણતા. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતા બાદ ન આવે. પૂર્વે જે ભવિષ્યકાળમાં જે માર્ગની જે રીત છે એમાં કોઈ બાધ ના આવે, એટલે બાહ્ય ત્યાગ પણ હશે તો બાધા નહીં આવે. હમણાં અમે માર્ગ પ્રકાશી છું તો કે પોતે તો છોડતા નથી અને બીજાને છોડવાનું કે છે, એટલે ઉડતા અમારા નિમિત્તે લોકો કર્મ બાંધશે, આ સાધના કરશે, એટલે જાણે જાણે જ્ઞાનીની આ સાધનાથી ઘણો બંધ ભયંકર પડે છે. આપણે અનાદિકાલથી રખડવાના કારણમાં એક કારણ અસાધનાનું પણ છે. જાણે જાણે જ્ઞાનીની આસાધના કરી બેસે છે, તેથી પણ ભવભ્રમણ વધી જાય છે. તો કે અમે એવું કરીશું, લોકો કોઈ વાર ટીકા કરશે, એ બંધાઈ જશે, છૂટવાનું તો ભાગે બનશે કે નહીં, કેમ કે આ જીવની ઈચ્છાઓ કેવી છે કે સામાન્ય જુએ કે આ મને કહે છે તો એ કેમ છોડતા નથી, અને અમારી વાતની અસર તો થાય નહીં, અને ઉડતો બીજો ભાવ આવીને કર્મ બાંધી લે. તો સૌભાગ્યભાઈ કે પ્રભુશ્રીજી કે અંબાલાલભાઈ જેવાએ આ કૃપાલ દેવની અંતરંગ દશાની ઓળખાણ થઈ શકી છે. બાકી બહારથી આવો ઝવેરી વેશ ધંધા કરે, કુટુંબ છે, છોકરાઓ છે, અને જ્ઞાનની મોટી વાતો કરે, ભયંકર આસાધના કરી બેસે, એટલે કે અમે તો સાવ ગુપ્ત થઈ જવા રાખ્યું છે. અને અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતા પછી બાદ ના આવે. જયારે એવો અપૂર્વ કાળ આવશે, બાહ્ય ત્યાગ આવશે, ત્યારે અમે કરીશું, તેમાં કોઈ બાદ ના આવે, પણ અમે હમણાં કરીએ તો ઘણી બાધા આવી શકે એમ છે. એક એ વાતો મેં તમને પહેલા ખુલાસો કર્યો છે, પણ તમે વારંવાર ભૂલી જાઓ છો, કેમ કે બસ તમે કલ્યાણ કરાવો, તમારીમાં યોગ્યતા છે, ને તમે કેમ ઘરમાં બેઠા છો, તો કે તમે એમ તો એમ આપી દો, પણ એમ કેમ નહીં આપીએ. જ્યાં સુધી અમને બાહ્ય ત્યાગ ના આવે ત્યાં સુધી અમે કોઈ કાળે ભલે આ દેહ રહે કે જતો રહે એમ જ, પણ પ્રગટ માર્ગ અમે નહીં પ્રકાશીશું. આ પ્રમાણે આ પત્રાંક પૂરો થયો, વિશેષ આપણે આવતીકાલે વચનામૃત પાન 279, પત્રાંક 231, મુંબઈ, ચૈત્ર 7 બુદ્ધ 1947. આ પત્ર સૌભાગ્યભાઈ ઉપર છે. આમાં કપાલે લખે છે, મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિષ્પૃહા હતી. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી.
તેમ છતાં તેમ કર્યા સિવાય જો કે ઈશ્વરે ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્ર્યાવસ્થા હજુ સુધી જગત વિધિ છે અને એ જેમનું સબળ મહાત્મ્ય છે પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને ભક્તોની એવી ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિષ્ફળ નહીં હો નહીં થાવ ત્યાં સુધી વિટંબના છે. એટલો નાનો પત્ર છે, એમાં કૃપાલ એ લખ્યું પહેલા તો કોની ભક્તિ શ્રેષ્ઠ, તો એવી જેની ઉત્કૃષ્ટ અલૌકિક અદભુત ભક્તિ હતી એવા મહાત્માએ પણ ભગવાન પ્રત્યે કાંઈ પણ નથી માંગ્યું. જ્યારે એમની કેટલી દુઃખી સ્થિતિ, નરસિંહ મહેતાની ઝૂંપડી જગત પ્રસિદ્ધ ઝૂંપડીમાં રહેતા, તો પણ ભગવાનને કોઈ દિવસ એમ નહીં કહ્યું કે અમે તમારા ભક્ત છીએ એટલે તમારે આવી અમારી સંભાળ લેવી જોઈએ, કાંઈ જ નહીં. પ્રભુ ભક્તિ જેને પ્રિય છે તેને તો જેમ રામ રાખે તેમ રહીએ. ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. જેવી અમારા કર્મોની સ્થિતિ છે અથવા જેમ અમને રામ રાખે તેમ રહીશું, જેમ પ્રારબ્ધ હશે તે પ્રમાણે રહીશું. ભગવાન પ્રત્યે અમે કંઈ ને માગીએ. નરસિંહ મહેતા તો સદૈવ ભગવાનની ભક્તિમાં લીન રહેતા. એકવાર કોઈએ આવીને કહ્યું કે મહાત્મા તમારા પત્ની ગુજરી ગયા, તો સહેજે એમના મોઢામાંથી શું વચન નીકળ્યા? ભલું થયું, ભાંગી જંજાલ સુખે ભજશું શ્રી ગોપાલ. આપણે આવું થાય તો નીકળે આપણા મનમાંથી? રડવા બેસીએ કે શું થઈ ગયું આ. પણ આ મહાત્મા હતા જેને બોધ પરિણમ્યો એટલે ભલું થયું, ભાગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ. ગોપાલ દેવે જેમ કહ્યું કે જે થાય તે યોગ્ય જ માનો, અને કોઈ એક ન માને બહુ રડે તેથી કે પાછા આવે એ તો થવાનું નથી. તો કૃપાલ કે આવા વખતે જ આપણે ધીરજ રાખવી જોઈએ કે જે થવા કાળ થાય છે. પહેલા એ કે આપણે જવાનું તો નિશ્ચિત છે, બંને કોઈ સાથે જાય એવું તો કંઈ છે નહીં. એટલે જે કાળે જે થાય નારી પશુ જોયા કરો, અને એ પ્રેમનો જે પ્રવાહ છે એ સ્ત્રી પુત્રાઓ દી પ્રત્યેથી ભગવાન પ્રત્યે વાળો, ભગવાનના ગુણો પ્રત્યે, તો એ અવસર આવે તમને કોઈ દુઃખ નહીં થાય. કેમ કે એ ભાવ જ દ્રઢ થઈ જશે કે આત્મા તો અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે. એ આત્મા ક્યાંય મરી ગયો નથી. આપણે એનો પ્રેમ આત્મા પ્રત્યે હોય તો કઈ દુઃખ નહીં થાય. શરીર પ્રત્યે હોય તો શરીર તો બધાનું નાશ થવાનું છે. એટલે મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય અલૌકિક અદભુત અને સર્વોત્કૃષ્ટ હતી. એટલી ઉત્કૃષ્ટ ભક્તિ હતી છતાં નિષ્ફળા હતી. નિષ્ફળા એટલે નિષ્કામ ભક્તિ હતી. કોઈ કામના એમને ભગવાન પ્રત્યે કરી નથી. આ વાત પ્રભુશ્રીજી એકવાર અહીંયા ચાર બ્રહ્મચારી બહેનો રહેતા આ બાજુ, તેમાંના એક બે કાશી બહેન હતા, એક મણિબહેન સૂરજબહેન, બ્રહ્મચારીના વખતના ચાર બ્રહ્મચારી બહેનો. તેમાં એક જાડા કાશીબહેન હતા, એક પાતળા હતા. એમને જાડા નહોતા કહેતા, મોટા કાશીબહેન કહેતા. જાડા સારું નહીં લાગે એટલે મોટા કાશીબહેન, નાના કાશીબહેન. તો પ્રભુશ્રીના વખતમાં એ મોટા કાશીબહેન કુંવારા હતા ત્યારે બે ત્રણ બહેનપણીઓ સાથે આવેલા પ્રભુશ્રી પાસે. ત્યારે પ્રભુશ્રી શું કે કાશીબહેનને,
કે તું આ વચનામૃત વાંચજે. ત્યારે કાશીબેન શું કે, બાપા એ મારું કામ નહીં, આ આ બહેનપણીઓને કહો, એને કહો. ત્યારે પ્રભુશ્રી શું કે, તારે જ વાંચવાનું છે, તારે જ વાંચવું છે. કેમ કે એના જ્ઞાનમાં શું થવાનું છે બધું જાણે છે. પછી શું થયું, ત્યારે કુંવારા હતા, પછી તે જમાનામાં તો 13-14 વર્ષના પરણાવી દેતા, પરણાવ્યા 6 મહિના 8 મહિનામાં તો વર ગુજરી ગયો. પછી પાછા આવ્યા પ્રભુશ્રી પાસે, ત્યારે પ્રભુશ્રીએ શું કહ્યું, આજ કહ્યું, ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ. બસ હવે સુખે તું ભગવાનની ભક્તિ કર. પહેલા કહેલું કે વચનામૃતમાં તમે માં છે, પછી ઓછો ક્ષમ પણ પછી અહીંયા પ્રયત્ન કરતા વાંચતા આવડ્યું, બધું આવડી ગયું. પહેલા કે મને આ નહીં ફાવે આવું બધું મારે વાંચવાનું, પણ ભગવાન જાણે છે કે એને જ વાંચવું પડશે, બીજા એ કઈ એની બહેનપણીઓ વાંચવાની નથી. એમ ઉપાધિ ઓછી થઈ ગઈ. કેમ કે આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. મોને લઈને દરેકને થાય, પણ એનીથી ઉપાધિ કઈ ઓછી નથી, આખો સંસાર એનાથી ઉભો થાય છે. પણ આ નરસિંહ મહેતા તો સદા ભગવાનની ભક્તિમાં લીન રહેતા, એટલે આખું જગત ભૂલાઈ જતું. એને આમાંની પત્ની છે પુત્ર છે એવો ભાવ જ નહીં, અત્યંત ભક્તિને લઈને જે થાય જોયા કરતા. મહાત્મા કબીરજી, કબીરજીને પણ મહાત્મા કહે કૃપાલ દેવ. કબીરજીની સાખીઓ પણ જોરદાર છે, એટલી ભાવવાઈ અને એકદમ અસરકારક છે. નરસિંહ મહેતા કબીરજી માટે પણ કૃપાલ દેવે એક પત્રમાં લખ્યું છે, પત્રાંક 152માં કબીરજીની કેવી દશા હતી તે કૃપાલે જણાવે છે. પત્રાંક 152 અને પાન 231. પત્રાંક 152 સ્વભાગવી ઉપર છે. આ પણ વવાણિયા આસો સુદ 11 શુક્ર 1946. આજે આપનું કૃપા પત્ર મળ્યું. સ્વભાગવીને કૃપાલે લખે છે, આજે આપનું કૃપા પત્ર મળ્યું, આપની કૃપા થઈ મારા ઉપર, એટલે આપે પત્ર લખ્યો. આજે આપનું કૃપા પત્ર મળ્યું, સાથે પદ મળ્યું, સર્વાર્થ સિદ્ધિની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થ સિદ્ધ મહાવિના વિમાનની ધજાથી 12 યોજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધજાથી આનંદ આનંદ પામી ગયા છે. કબીર પણ ધજાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. કૃપાલે સ્વભાગવીને લખે, આપનો પત્ર મળ્યો, સાથે એક પદ મોકલ્યું એ પણ મળ્યું. એ પદ વાંચી, એ પદમાં સર્વાર્થ સિદ્ધિની વાત છે. આપણે ઉપર જૈન દર્શન પ્રમાણે ઉપર 12 દેવલોક છે અને તેના ઉપર 9 ગ્રેવિક છે વિમાનો, 9 ગ્રેવિકના એના ઉપર 5 અનુત્તર વિમાન છે, 4 ખૂણે 4 અને વચમાં 1. એ 5 વિમાનોમાં સમ્યક દ્રષ્ટિ મહાત્મા જ જાય, બીજાની જન્મે ત્યાં. વચ્ચેનું જે વિમાન છે એમાં તો સમ્યક દ્રષ્ટિ પણ એકાવતારી હોય, એક ભાવમાં મોક્ષે જાય તે ત્યાં જન્મે. તો એ સર્વાર્થ સિદ્ધ વિમાન છે ઉપર, તેનાથી 12 યોજન ઉપર સિદ્ધશિલા છે, મુક્તિશિલા, ત્યાં બધા સિદ્ધો બિરાજમાન છે. તો
सर्वार्थ सिद्धि विमान निज वात छे। जैन एम कहे छे के सर्वार्थ सिद्ध महाविमान थी, महाविमान नी ध्वजा थी 12 योजन दूर ऊपर मुक्ति शिला छे। कबीर पण ध्वजा थी आनंद आनंद पामी गया छे। ले एवी कबीरदास जी नी पण अंतरमा नाम ध्यान थी एज भी निर्मलता थई हशे के एमने एमना आत्मा नी निर्मलता थी ध्वजा देखाई छे। त्यानी एले कबीर पण ते ध्वजा थी आनंद आनंद पामी गया छे। ते पद वाँची परमानंद थयो, प्रभातमा वेलो उठ्यो। कृपाले पोतानी वात करी, प्रभातमा वेलो उठ्यो त्यारथी कोई अपूर्व आनंद वर्त्याज करतो हतो। आजे सवारमां उठ्यो एवो अपूर्व आनंद कोई काले नहीं आव्यो, एवो अद्भुत आनंद वर्त्याज करतो हतो। तेवामां पद मळ्युं, एक तो अमने उठ्यो त्यारथी ज अपूर्व आनंद वर्त्या करतो हतो, तेवामां पद मळ्युं अने मूळ पद नो अतिशय स्मरण थयुं। मूल शुद्ध ते आत्मपद सहयोगी जीन स्वरूप तेमा एक तो आ पद मळ्युं तेथी अमारे मूल आत्मपद नी वधारे स्मृति थई। एटले के सर्व सुख नु मूल एवो जे आत्मा, ते आत्म सुख मां एनी वधारे स्मृति थई ने मन एक तान थई गयुं। एमा ए आत्म सुख मां मन एक तान लीन थई गयुं। एकाकार वृत्ति नो वर्णन शब्दे केम करी शकाय। जे एकतारता थई आत्मा मां ते तो अनुभव गोचर छे, ते एनु वर्णन शब्दे केम करी शकाय। दिवसना 12 वाग्या सुधी रह्युं, कृपाले की एकतानता आत्मा मां 12 वाग्या सुधी रही। अपूर्व आनंद तो तेवो ने तेवो छे, हमणो पण आनंद तो एवो ने एवो ज छे, परंतु बीजी वार्ता नानी करवामां त्यार पछीनो कालक्षेप कर्यो। पछी 12 वाग्या पछीनो दिवस केम पसार कर्यो, बीजी ज्ञान वार्ता करवामां समय पूरो कर्यो। अने मन ने एवं नक्की थयुं कृपालदेव ने आवा अनुभव थी, तेथी एक पद लख्युं ते केवल ज्ञान हवे पामसुं 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 रे, केवल ज्ञान हवे पामसुं। निर्धार थई गयो आवो अनुभव थवाथी हवे के केवल ज्ञान हवे पामसुं 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 रे, 4 वार पामसुं 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 रे, केवल ज्ञान हवे पामसुं। एवं एक पद कर्युं, हृदय बहु आनंद मां छे। आटलो ज पत्र छे, हृदय बहु आनंद मां छे। એટલે કબીરજી ધજાતી આનંદ પામી ગયા અને એ પદ વાંચતા અમારા આનંદમાં વિશેષ ઉમેરો થયો। હવે કબીરદાસજી બી મહાનતમાં હતા, માર્ગાનુસારી પુરુષો હતા, એટલી યોગ્યતા હતી કે એમને જ્ઞાની મળે તો જ્ઞાન પ્રાપ્તિ કરી લે। આપણને જ્ઞાનીનો જોગ છે પણ આપણામાં એવી યોગ્યતા નથી, એટલે આપણું કામ થતું નથી। જેમાં હતી તેને જોગ નહોતો એમ અનાદિકાલથી ખાંડું બાંડું ચાલ્યા કરે। નાની મળે આપણી યોગ્યતા ન હોય, આપણી યોગ્યતા નાની ન હોય, પણ આવા માર્ગાનુસારી પુરુષોની જે યોગ્યતા છે તો અહીંયા તો ભલે આગે, પણ એને સત્પુરુષ મળીને એમનું કામ થઈ જશે। મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય અલૌકિક અદભુત અને સર્વોત્કૃષ્ટ હતી। અલૌકિક કેમ કે લૌકિક ઈચ્છાથી રહિત, એમને આ લોકની સુખેચ્છા કે દેવલોક આદિની કોઈ ઈચ્છા નહીં, માત્ર આત્મકલ્યાણના લક્ષ્ય જે ભક્તિ કરતા હતા, માટે અલૌકિક અદભુત અને સર્વોત્કૃષ્ટ એટલે કે માત્ર આત્માર્થી હતી। કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ એવી એમની ભક્તિ હતી। તેમ છતાં તે નિષ્ફળાતી નિષ્કામ ભક્તિ હતી। સ્વપ્ને પણ તેમને એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે કે વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી। દુઃખી સ્થિતિ માંડ આજીવિકા ચાલે આ સૌભાગ્યને લખે છે।
કે ભક્તો તો એવા હોય, માંડ આજીવિકા ચાલે તો એ માંગે નહીં, અને તમે વારંવાર અમારા પ્રત્યે માંગણી કરો છો, આ યોગ્ય નથી. એ એમને સમજાવવા આ દ્રષ્ટાંત એમને કહ્યું કે આવા પુરુષો સપને પણ તેમને એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, કે અમારે તો આજીવિકા પૂરતું જોઈએ, અમારે ક્યાં મોજશો કરવી છે, તો પણ નહીં માગ્યું નથી. કે વ્યવહાર અર્થે અમારો વ્યવહાર વ્યવસ્થિત ચાલે એના માટે કહીએ છે, એમ પણ કહ્યું નથી. નરસિંહ મહેતાનું મામેરું કોણે કર્યું? ભક્તો, ભગવાનના જે ભક્તો એ દેવો, તે એમનું એ બધું પૂરું પાડે છે. વૈષ્ણવ તો એમ કે મામેરું ભગવાને કર્યું, એ તો બસ ભક્તિમાં લીન રહેતા, અને પોતાની પુત્રી અને ત્યાંથી મામેરાનો વખત આવ્યો, ત્યાંથી પછી પુત્રીના સાસરેથી બહુ લખાવ્યું, આ લાવજો, ફળાનું લાવજો, ઢીકણું, કેટલા કપડા, અને બહુ લિસ્ટ મોટું મોકલ્યું. સારું, નરસિંહ મહેતા કે સારું, ઘરમાં તો કઈ છે નહીં. પણ જે વખત આવ્યો કે ત્યાં તો કોઈ શેઠે બધી જ આ સામગ્રી લઈ જઈને ત્યાં ધરી. હવે કોણ હતું પછી ખબર જ ન પડી કોણે લાવ્યા. એટલે વૈષ્ણવમાં એમ કે છે ભગવાને પોતે રૂપ કરીને કર્યું. આપણે એમ માની શકાય કે કોઈ દેવ હોય જે ભગવાનનો ભક્ત હોય, તો ભક્તની એવી આપત્તિને દૂર કરવા એવી મદદ કરે. એટલે પણ એમને કઈ માગ્યું નહીં. દુઃખી સ્થિતિ તો આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે, પરમેશ્વર પ્રત્યે દીનપણું એટલે યાચકપણું માગણી કરી નથી. તેમ કર્યા સિવાય જોકે ઈશ્વર ઈચ્છાથી એટલે કે પ્રારંભથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રાવસ્થા તો હજુ સુધી જગત વિધિ છે. હજુ સુધી જગતમાં પ્રસિદ્ધ છે એમની ગરીબાઈ, કે ભાઈ નરસિંહ મહેતાની ઝોંપડી. એક મોક્ષો હતા આપણા, અહીંયા પૂજારી હતા, હમણાં 5-1 વર્ષ પહેલા ગુજર્યા, અહીંયા જ રહેતા છોટાભાઈ કરીને, ત્યાં ભુવાસણ પાસે ગામ છે. બ્રહ્મચારજી ત્યાં ચાલીને ગયા. એમની ભાવના એવી, ઘરમાં કાંઈ નહીં, 200 રૂપિયા એમની પત્ની પાસે હતા. તેમને કે બ્રહ્મચારજી આવ્યા, આપણે કે એવું કરીએ, આ 200 રૂપિયા મારી પાસે છે, એટલે આપણે બધા મોક્ષોને બોલાવીએ અને એમને ચાપાણી કરાવીએ. છોટાભાઈ કે હા બહુ સારું, ઘરમાં મૂડીશું 200 રૂપિયા. પણ અત્યંત ભાવ જોઈને બ્રહ્મચારી ત્યાં જાય છે, જઈને એટલું જ બોલ્યા, એમનું ઘર જોઈને નરસિંહ મહેતાની ઝૂંપડી છે. છતાં ભાવ કેવો મહાન, કે આ મોક્ષોને ક્યાં મારે અહીંયા આમ કરીને બોલાવ્યા. પછી એ તો અહીંયા જ રહેતા અને ભગવાનની ભક્તિ ખૂબ જ કરતા, અને અહીંયા કેટલા વર્ષો તો પૂજારી તરીકે રહ્યા છે. તેમ છતાં એમ કર્યા સિવાય જો કે ઈશ્વર ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રાવસ્થા હજુ સુધી જગત વિધિ છે. અને એ જ એમનું સબળ મહાત્મ્ય છે. આવી સ્થિતિમાં પણ જે ભગવાનની ભક્તિ છોડતા નથી, એમાં તન્મય રહે, એ જ એમનું મહાત્મ્ય છે. આપણે તો પહેલા સુખ સુવિધા શોધીએ, ભક્તિ પછી. પહેલા આપણે રહેવા કરવા ખાવાનું બધું બરાબર છે કે નહીં, પછી ભક્તિની વાત. એમને તો કાંઈ જ નહીં. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, અને તેમ નહીં તો કંઈ દુઃખરમ. એમને દુઃખમાં ભગવાન જ સાંભળતા, અથવા અમે દુઃખી છીએ એ ભાવ જ નથી. જેને જેમ કૃપાલે લખ્યું કે ભગવાનનો ભક્ત હોય તે દુઃખી હોતો નથી, મોટાભાગે તો પુણ્યના કારણે, પણ દુઃખી હોય તો દુઃખ માનતો નથી. કેમ દુઃખી છું એ માનતો જ નથી, મારે શું છે.
मारी पासे तो करोड़ों नु धन छे, आवो करोड़ों रूपया खर्चाई न मळे एवो मने धर्म मळी गयो, एवा गुरु मळी गया जे जन्मो जंतना दुखो ने फेड़ी नाखे। हवे मारी पास शू कमी छे? एवी साचा भक्त ने तो एवी इच्छा होय, ए तो हूँ तो महाधनवान छु, एटले के महापुण्यशाळी छु के मने कोण मळी गया जे करोड़ोपति ने न मळे, भाग्ये ज मळे एवो महाराज एवा पामण ने मळी गयो। एटले एने दुख होय तो ए दुख मानतो नथी। एज एमनु सबळ महात्म्य छे, परमात्मा एमना परचा पूरा कर्या छे। रूपाले के छे परचा एटले आज जयरे मामेरानो वखत आव्यो ते एमनो मामेरु थई गयो, एमणे तो भक्ति छोड़ी नथी, ए तो भक्तिमय ज रह्या छे। परमात्मा एमना परचा पूरा कर्या छे, ते भक्तोनी उपरवट इच्छाथी उपरवट थईने, एमणे इच्छा करी नथी, एवे मारु आ प्रसंग छे तमे पूरो पाडजो नहीं। ये थवल था, ये तो प्रभु भक्ति में रहा छे, एमनी इच्छा थी ऊपर वट थी ने परमात्मा एमना परचा पूरा कर्या छे। कोई देवो है, आवा पुरुषों की अद्भुत भक्ति जोई ने एमनु कार्य सिद्ध करी लीधु छे। अने भक्त सौभाग्य ने कहे छे, कृपाले एटले आपने कहे छे, आपने बधाने भक्तोनी एवी इच्छा होय के भगवान हूँ तमारी भक्ति करू छु, मारे आ हमणा आ स्थिति नरम छे, जरा ठीक थई जाय के छोकरानू थई जाय के छोकरो थई जाय के आ बीजा दुख दूर थई जाय, एवी भक्तोनी कई पण जो इच्छा होय अने तो एने रहस्य भक्तिनी तेमने प्राप्ति पण न होय। सौभाग्यवीन कहे छे तमे आवी इच्छा करो छो अमारा थी तो तमने एवी इच्छा होय एटले कामना बुद्धि होय तो रहस्य भक्तिनी एटले भक्तिनो खरो रहस्य शुं छे ए तेमने समझाय नहीं। तमारो लक्ष्य ज रहे के आ मारू कार्य सिद्ध करे, ए तो भाड़ा ज थई गई, भक्ति नहीं थई। एक सवन में आवे छे भगवान पासे के भाई तमे मारू आ काम करी लेजो, जेम आपणे कूली ने सामान उपड़ावी अने बे पांच रूपया आपीए तेना जेवू के थयुं? भक्ति नहीं ते तो भाड़ायत जे सेवा फल जाचे, भक्ति नहीं ते तो भाड़ायत जे सेवा फल जाचे, दासती के जे धन भरी नी रखी के कीनी पर नाचे, सेवा सार जो जिननी मन साचे, पण मत मागो भाई सेवा सार जो जिननी मन साचे। भक्ति नहीं ते तो भाड़ा है, जे कोई ने रोक्यो आपणे काम करवा मजूरी आपी दीधी पती गयो, तेम भगवान तमारी भक्ति करू छू माटे मारू आटलू काम करी लेजो, ए तो शू थयू भाड़ा जेवू थयू, एक साची भक्ति नथी। पण जे सेवा फल जाचे ते भाड़ाय छे, खरी भक्ति कोनी? तो के केकीनी एटले मोर, मोर आ वादळा आवे घनघोर घटा आकाशमांथी जोईने अने खूब आनंद थाय, नाचवा माँडे मोर, एने शू मळवानुं छे? कई नहीं, बस आ जोईने आनंद थाय छे के आहा केवू हवे वरसाद थशे ने, एने वो स्वाभाविक प्रेम छे, एना आते कई मळवानुं नथी। तेम भगवान प्रत्ये एवी भक्ति जोईए के आप जेवा मने महान मळी गया, अरे मारो तो जीवन धन्य, आ जीवन धनी बनी गयो, जन्म सफल थई गयो, सफल थयो भव मारो हो, कृपाळु देह पामी शरण तमारो, एने कई नथी जोईत। भगवान मने तो आ जन्मवर्ती मुक्त करी दे, मने तारा जेवो बनावी दे, बस बीजू कई नहीं जोईए। एमां तो केटलुं बधुं आवी गयो, भगवान सर्वशक्तिमान, सर्व लिद्धि सिद्धि सिद्धि लब्धि बधी जेनामां छे एवो भगवान जेवो मने आप बनावी दो, आपना जेवो मारे कई नहीं जोईए। मोटामां मोटू मांगी लीधु वस्तु,
એના આગળ તુચ્છ આ બધી ભૌતિક વસ્તુઓ તો કોઈ ગણતરીમાં જ નથી. એમ પરમાત્મા એમના પરચા પૂરા કર્યા છે. ભક્તોની ઈચ્છાથી ઉપર વટ થઈને ભક્તોની એવી ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિને તેમને પ્રાપ્તિ પણ ન હોય. અને ભક્તિનું રહસ્ય એને નહીં ખબર પડે. આપ હજારો વાત લખો, સુભાગભાઈ લખે, તમે કેટલી વાર તો લખી લીધું, હજુ તમે હજારો વાર પણ લખી દો ને એનું એ તો અમે તમને પોષણ નહીં આપીશું. આજકાલના ગુરુઓ કે સાધુઓને એવું સાંભળ્યું છે કે જેને કે મહારાજ મારે આ તકલીફ છે, કઈ બધું થઈ જશે, ચિંતા કરશો, માં હું એવું તમને મંત્રીને આપીશ ને તમારું કામ નીકળી જશે, નાળિયેર લાવજો, ફલાણ લાવજો કરીને બસ કે આ તમારા આ ઓશિકા નીચે રાખજો, બધું થઈ જશે. એમ ભક્તોની વાસનાને પોષે એમાં માનો 10 જણને કરે તો 2 જણનું તો કામ થાય, એ થાય એના પુણ્ય બળે. અને પેલો માણે કે ઓ આ મહારાજે કરી આપ્યું, મારું કામ થઈ ગયું, એ ચોટે ત્યાં. એ પછી પાછો 10ને વાત કરે, બીજા 10 જાય, એમ કરતા મોટું ટોળું થઈ જાય અને મહારાજ આવા ટોટકા કરતા થઈ જાય જે સાધુને યોગ્ય જ નથી, માનર છે. આવી જે સંસારી જીવોની વાસનાને જ પોષે મહાત્મા, એ મહાત્મા નથી પણ જૈન ધર્મના ઘાતક છે. ભગવાન મહાવીરને કલંક લગાડે એવા છે, કેમ કે ભગવાને એવું કહ્યું નથી કે તમે આવું કરજો, એ તો કે તમારે આવી વાસનાઓને પોષવાની નથી તો બીજાને કેમ આવું કરો. પણ આ જગતની સ્થિતિ જેવી છે હમણાં. બાકી સાચા ગુરુ કૃપાલજી જેવા શું કે, આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિષ્ફળ નહીં હો, નહીં થાવ, ત્યાં સુધી વિટંબના જ છે. તમે અંતરમાંથી આ ભાવ નહીં કાઢી નાખો કે મને આપો કે મારું આ કામ કરી લ્યો, આજીવિકાનું નિષ્ફળ નહીં થાવ, નિષ્કામ નહીં થાવ, તો માત્ર વિટંબના જ છે, દુઃખ જ છે. તમને સાચી વાત હાથમાં નહીં આવે. આમ વારંવાર લખવાથી સુભાગભાઈને કેવી અસર થઈ ગઈ છે. છેલ્લે શું કે છે, માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ દીનતા નહીં કરીએ. માગી ખાઈને અમારો આજીવિકા ચલાવશો પણ દીનતા નહીં કરીએ. ત્યારે કૃપાલને શું લખે, આવા તમારા વચનો ને અમારા નમસ્કાર છે. તો તમે બુજી ગયા, તમને બોધ લાગી ગયો, નીકળી ગયો અંદર માંથી, માંગી ખાણી સુધી એવા સુધા વચનો નીકળી ગયા. એટલે કે હવે આપ કહો સમજ કરીશ, એવી ઈચ્છા કોઈ દિવસ નહીં કરું. તમને કે કુટુંબનો મોહ છે એને લઈને થાય છે, કાઢી નાખો, કોઈ કોઈનો નથી. બીજી દ્રષ્ટિએ આખા જગતના જીવો બધા તમારા કુટુંબી છે, આગલા જન્મ બધા સાથે સંબંધો થઈ ચુક્યા, એટલે આ મારા પણ કાઢી નાખો તો બધું સુખ જ છે. અને જે થાય તે જોયા કરો. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો છે. એટલે સાચા ભક્તો જે હોય તે કોઈ દિવસ પણ ભગવાન પાસે માગે નહીં, અને આવા દુઃખ હોય તો અમે તો વધારે આનંદ માને કે આમાં મને વિશેષ ભગવાનની ભક્તિ થશે. એના માટે 503 ઉપર ઉપદેશ છાયામાં કૃપાલે લખે છે, એક નાભો ભગત હતો, કોઈએ ચોરી કરીને ચોરીનો માલ ભગતના ઘર આગળ દાટ્યો. નાભો ભગત ચોરી કરી બીજાએ એમની ઝોપડી ત્યાં ખાડો ખોદીને જે ચોરીનો માલ હતો દાટી દીધો. કોઈએ ચોરી કરીને ચોરીનો માલ ભગતના ઘર આગળ દાટ્યો, તેથી ભગત પર ચોરીનો આરોપ મૂકી કોટવાલ પકડી ગયો. આ ચોરી એને કરી છે, એના ઘર આગળથી માલ નીકળ્યો. કેદમાં નાખી
चोरी मनावा माटे रोज बहु मार मारवा मांड्यो। रोज कोड़ा ना मार मारे, बोल के चोरी तेज कही मान कर एटले स्वीकार कर, पण चोरी मनावा माटे रोज बहु मार मारवा मांड्यो। पण सारो जीव भगवान नो भगत एटले शांति थी सहन कर्युं। ते वक्ते गोसाई जी आवीने कह्युं के हूँ विष्णु भक्त छू, चोरी कोई बीजाए करी छे एम कहे तो कही देने के चोरी बीजाए करी छे, हूँ तो विष्णु भक्त छू, मैं कई चोरी करी नथी एम कही दे एम गोसाई जी आवीने कह्युं। त्यारे नाभा भगते कह्युं के एम कहीने छूटवा करता आ देह ने मार पड़े ते शू खोटू, आ देह ने मार पड़े शू खोटू, मारे मारे त्यारे हूँ तो भक्ति करूँ छू, सारू हूँ तो मार पड़े ने आ देह ने त्यारे हूँ तो वधारे भक्ति करूँ, मने तो उड़तू सारू छे, आ तो मारे त्यारे हूँ तो भक्ति करूँ छू, भगवान ना नामे देह ने दंड था ते सारू, भगवान ना नामे आ देह ने दंड थाय ते सारू, एने नामे बधुं सवड़ू, भगवान ना नामे बधुं सवड़ू, देह राखवाने माटे भगवान नु नाम नहीं लेवू, भले देह ने मार पड़े ते सारू, शू करवो छे देह ने, शू करवो छे आ देह ने, एने मार पड़े ने बधे भगवान याद आवे भले ज मारे, हवे एने दुख ने उपाधि समझी लीधु, केम के मने सुखमां भगवान नथी सांभळता पण दुखमां सांभळे छे, एटले दुख ए मारा माटे तो वधारे सारू छे। मीराबाई नी पण वात अहींया लखी छे कृपालदेवे, मीराबाई महाभक्तिवान हता, मीराबाई महाभक्तिवान हता, असल तो राजा नी राणी हती, राजा मरी गया एटले देवर राणाए विचार कर्यो के आ राणी थईने आ जोगीड़ाओ भक्तो साथे भरे छे, आपणी लाज जाय छे, एने मारी नाखीए, एटले मारवा माटे शुं कर्युं, एक करंडियामां साप मूकी અને પછી ત્યાં જઈને એમ કહેવાનું કે એને એમ કહેજો કે આ લ્યા તમારા તારા ભગવાન માટે આ હાર મોકલ્યો છે રાણાએ, તો એમ તે બહુ સરસ ભગવાન માટે હાર મોકલ્યો અંદર છે સાપ, પણ એને તો જેવો ખોલ્યો કે મારા ભગવાનને હાર ચડાવું એ અત્યંત ભક્તિથી એ સાપ પણ હાર બની ગયો, ફાવ્યા નહીં એટલે બીજી વાર હવે કે ઝેર મોકલીએ અને કહેવાનું કે આ અમૃત છે પી જાઓ, તો એ પણ મોકલ્યું રાણાએ, ઝેરનો પ્યાલો મોકલ્યો, એ તો ભગવાનની ભક્તિના પ્રેમમાં અમૃત માનીને પી ગઈ, તે ઝેર પણ અમૃત બની ગયું, શાના બળે ભક્તિના બળે, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ, રાણાએ મેલ્યા વિષના પ્યાલા પીને મસ્ત હોઈ, રાણાએ મેલ્યા વિષના પ્યાલા પીને મસ્ત હોઈ, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ, દુસરો ન કોઈ સંતો દુસરો ન કોઈ, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ, મેરે તો એક રામ નામ દુસરો ન કોઈ, સંત દેખ રાજી થઈ જગત દેખ રોઈ, સંત દેખ રાજી થઈ જગત દેખ રોઈ, મેરે તો એક રામ નામ દુસરો ન કોઈ, આવી જેને અત્યંત ભક્તિ હતી એવા
मीराबाई महाभक्तिवान हता। वृंदावन में जीवा गोसाई ना दर्शन करवाते गया। वृंदावन में जीवा गोसाई महात्मा छे, साधु छे, तेना दर्शन करवा माटे मीराबाई के एमना दर्शन करी आवो। त्यां गया ने पूछाव्यु के दर्शन करवा आवुं। गोसाई जी ने पूछा दर्शन करवा आवुं, त्यारे जीवा गोसाई केवड़ाव्यु के हूँ स्त्री नो मोह जोतो नथी, हूँ स्त्री नो मोढ़ू जोतो नथी। त्यारे मीराबाई केवड़ाव्यु के वृंदावन रह्या आप पुरुष रह्या छो, ये बहु आश्चर्यकारक छे। वृंदावन मां रही मारे भगवान सिवाय अन्य पुरुष ना दर्शन करवा नथी। भगवान ना भक्त छे, भगवान ना भक्त छे ते तो स्त्री रूपे छे, गोपी रूपे छे। काम ने मारवा माटे उपाय करो, मीराबाई ए शिक्षा आपी। स्त्री नो मोढ़ू जोतो नथी, तमने आजु स्त्री ने पुरुष ने आवु देखाय छे। भगवान ना बदा भक्तो गोपी रूपे छे, स्त्री रूपे छे, यहां तो पुरुष एक भगवान ज छे। अने तमे वड़ी एम कहो छो कि मारे स्त्री ना दर्शन करवा नथी, तो तमे पहला काम ने मारवा माटे उपाय करो। हजु तमारा अंदर एवा भाव पड़ा छे, दर्शन मात्र थी तमने विकार थतो होय, पहला ए काढो। केम के लेता भगवान, देता भगवान, चालता भगवान, सर्वत्र भगवान, आ भक्तों स्वरूप छे। आवी भक्ति होय त्यारे ज मुक्ति मळे। भक्ति विना नवी मुक्ति हुए कोई भक्त ने, हुए कोई भक्त ने। अथवा जेना प्रेम थी आपने वितराग थवानु होय तेवानी भक्ति करवी जोईए। हरे जसुरागे निरागी थाए, हरे तेनी भक्ति कोने न सुहाए। हरे पुद्गल आशा रागी अनेरा, हरे तसु पासे कुण खाए फेरा। हरे जेनी भक्ति ती निर्भय पद लईए, हरे तेनी सेवा मा थिर रहिए। एवा भगवान नी भक्ति करवी के जे आपने निरागी बनावे। अने तमारा अंदर जेवो भाव छे तो तमारा दर्शन पण मारे करवा नथी। हुं करवा आवेली मीराबाई के तमारा दर्शन, पण तमे एम कह्युं के हुं तो पुरुष स्त्रीना मोढ़ो स्त्रीनो जोतो नथी, तो के हवे मारे तमारा दर्शन करवा नथी। તમે કહો તો એમ મારે કરવા નથી। આવા ભક્તો હોય છે કે નિરંતર જેને ભગવાનનું જ રટણ છે, તેમ અહીંયા કહ્યું કે આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિષ્ક્ર નહીં હો, નહીં થાવ, ત્યાં સુધી વિટંબના જ છે। આનું વિવેચન પણ બ્રહ્મચારીએ આ પત્રનું કર્યું છે। તેમાં કહે છે वचनामृत विवेचन पान 55, आबू तारीख 31/5/49। कबीर जी तथा नरसिंह मेहता ने भक्ति संबंधी पत्र वंचायो, एना पर कुंवरबाई ना मामेराणी वात करी। आ कुंवरबाई नरसिंह मेहता की पुत्री हती, एना मामेराणी वात करी। नरसिंह मेहता ने भगवान पर अपूर्व विश्वास हतो, એમના પરચા ભગવાને પૂરા કર્યા હતા, પણ એમને અંતરથી બિલકુલ એ માટે ઈચ્છા ન હતી કે યાચના કરી નથી, અંતરથી પણ કોઈ ઈચ્છા નહીં કે ભગવાન બધું કરશે। એવું એક બીજું દ્રષ્ટાંત અહીંયા કહે છે। દક્ષિણમાં એક દામાજી પંથ નામે સંત થઈ ગયા। તેઓ રાજ્યમાં અન્ય અન્ન ભંડાર ઉપર દેખરેખ રાખતા। તે વખતે રાજાઓ ગણોતના બદલામાં અનાજ ઉઘરાવતા, તે ભરી રાખતા ટેક્સને બદલે। તે વખતના રાજાઓ શું કરતા કે ભાઈ તમારો અનાજ પાકે ત્યારે અમુક ભાગ રાજાને આપો, તેમ
ए टैक्स ना बदला में वेरा ना बदला में अनाज राजा ने आपता ए लोको एना भंडार भरी राखता। बहु मोटा अन्न भंडार हता। दामाजी पंच संत हता अने भगवान पर अडग श्रद्धा थी। एक वक्त राज्य में दुकाल पड़ो अनाज वगर लोग भूखे मरवा लाग्या। आटला बधा भंडार भरेला अने लोको भूखे मरे એટલે આ તો સંત છે એનું હૃદય રડી પડ્યું કે આ શું, આ રાજા કોઈને આપતો નથી ને આ બધા ભંડાર ભરેલા છે। એ ઉપર એ જ હતા એટલે એમને થયું કે આ ઘણું અંદાજ અહીં પડ્યું છે અને લોકો ભૂખે મરે છે તે ઠીક નથી। એટલે એમણે બધાને એમાંથી અનાજ આપવા માંડ્યું અને વિચાર્યું કે જે થવાનું હશે તે થશે, હમણાં તો એમ કામ કાઢું એનું, જે થવાનું થશે। થોડા જ વખતમાં અનાજના ભંડાર ખાલી થઈ ગયા। રાજાને ખબર પડી એટલે એમને પકડી મંગાવવા સિપાહીઓ મોકલ્યા। સિપાહીઓ એમને બેડીઓ પહેરાવી લાવવા લાગ્યા। રસ્તામાં મંદિર આવ્યું એટલે દામાજીએ કહ્યું સિપાહીઓને કે મને જરા ભજન કરી લેવા દો, ભગવાનનું મંદિર આવ્યું, જરા મને ભજન કરી લેવા દો। સિપાહીઓ એમને મંદિરમાં સિપાહીઓ ભજન કરવા દીધું। આ બાજુ આ તો ભજન કરે છે, પેલી બાજુ શું થયું, રાજાને ત્યાં આ બાજુ એક માણસ રાજા પાસે આવ્યો અને કહ્યું કે દામાજીએ જે અનાજ લોકોને આપી દીધું છે તેના જે પૈસા થાય તે હું આપી દઉં છું। એટલા બધા ભંડાર ખાલી કરી દીધા, તમારે એની જે કિંમત હોય હું આપવા તૈયાર છું, એમ કરીને કોઈ માણસ આવીને રાજાને એની બધી લાગત પૈસા બધા આપી દીધા। જે પૈસા થાય હું આપી દઉં છું। રાજાને પૈસા મળી ગયા એટલે દામાજીને છોડી મૂકવાની આજ્ઞા કરી। એટલામાં દામાજીને લઈને સિપાહીઓ આવી પહોંચ્યા। રાજાએ એમને ત્યાં જ છૂટા કર્યા અને પૂછ્યું તમારા વતી પૈસા કોણ આપી ગયું, કે હમણાં કોઈ આવીને બધા પૈસા તમારા વતી આપી ગયું છે। દામાજી એકદમ ખેદ કરીને બોલ્યા કે અરે મારે માટે ભગવાનને તસ્તી લેવી પડી, એ ઠીક ન થયું। આપણા જેવા હોય તો સારું થયું, આપી દીધા પૈસા લપ મટી, પણ નહીં, સારું નહીં થયું, મારા માટે ભગવાનને તસ્તી પડી, અહીંયા આવવું પડ્યું। ભક્તની કેવી ભાવના છે, જે સુભાગ વિનય કૃપાલય કે છે તમે અમારા પાસે એવું કામ કરો એ કરાવો એ તમને શોભતું નથી, બિલકુલ યોગ્ય નથી। કૃપાલદેવ પોતે મમુક્ષોને કંઈ પણ દુઃખ આપવું એમનું હૃદય કંપી ઉઠે છે। કોઈ પણ કામ કરાવવું તો એમને થાય કે નહીં કેમ કરાવવાય અમારાથી, જયારે એ તો એટલા ગુરુસ્થાને છે બધું કરાવી શકે, છતાં પણ એમને એવું થાય છે। તો આપણા જેવા ગુરુની પાસે કામ કરાવીએ એ કેમ શોભે। જોકે સ્વભાગની ઈચ્છા માત્ર એટલી જ હતી કે આ આજીવિકાન થઈ જાય તો આ લપથી છૂટીએ અને આપણે તો બે જણા ભગવાનની ભક્તિ જ કરીએ, બીજો કોઈ એમનો આશય એવો નહોતો। પણ તોય કૃપાલય કે નહીં, તમારો બંધ કર્મો તમારે જ છોડવા પડશે, તમારે જ ભોગવવું પડશે, એમાં બીજો કોઈ કાંઈ નહીં કરી શકે। આવી રીતે બીજાના કર્મો જો ભગવાન લઈ શકતા હોત તો તીર્થંકરોએ બધાના કર્મો લઈ લીધા હોત, એમને તો આખી દુનિયાને સુખી કરવી હતી, એ કોઈને કે દુઃખી રાખે। પણ ભગવાન જાણે છે કે એવી રીતે બીજાના કર્મો લઈ શકાતા નથી। સિપાહીઓએ ભજન કરવા દીધું અને આ બાજુ પૈસા કોઈ આપી ગયું, રાજાને પૈસા મળી ગયા એટલે રાજાએ એમને પૂછ્યું કે તમારા વતી કોણ આ પૈસા આપી ગયું। દામાજી એકદમ, દામાજી સંત દામાજી એકદમ ખેદ કરીને બોલ્યા કે અરે મારા માટે ભગવાનને તસ્તી લેવી પડી એ ઠીક ન થયું। ત્યારથી રાજા પણ ભગવાનનો ભક્ત થઈ ગયો, કેવો
આની ભક્તિ ને વશ ભગવાન છે, ભગવાને આવીને બધું કરી લીધું એટલે રાજાને પણ ભગવાન પ્રત્યે ભક્તિ જાગી. હવે અહીંયા બ્રહ્મચારીજી ફરી કહે છે, સુખી હોય તોય ભક્તિ કર્યા કરે અને દુઃખી હોય તોય ભક્તિ કરે, પણ મારું આ દુઃખ જાઓ એમ ન કરે એ સાચી ભક્તિ છે. સાચો ભક્ત સુખી હોય તોય ભગવાનની ભક્તિ કરે અને દુઃખી હોય તો ભક્તિ કરે, પણ એના મનમાં એવો ભાવ ન હોય કે મારું આ દુઃખ જાઓ એના માટે આ ભક્તિ કરું છું એવો ભાવ ન હોય એ સાચી ભક્તિ છે. નરસિંહ મહેતા વગેરેને રિદ્ધિ સિદ્ધિ આત્મામાં પ્રગટી હતી, બધું જ હતું. રિદ્ધિ સિદ્ધિ કે છે કૃપાલય કે એમના હૃદયમાં હતી, એમને અત્યંત નિર્મળતા ભક્તિના બળે રિદ્ધિ સિદ્ધિ પ્રગટ હતી. એ ધારત તો રિદ્ધિ સિદ્ધિ ફોરવીને પોતાનું દુઃખ દૂર કરી દે, જેમ કે કૃપાલય એમનામાં રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે એ કોઈ દિવસ કૃપાલય જોયું પણ નથી. સૌભાગભાઈએ લખ્યું કે રિદ્ધિ સિદ્ધિ ત્યારે સ્મરણ થયું અને એમને તપાસ કરી ત્યારે એમને લાગ્યું કે અમારામાં એ છે. તો એ ધારત તો પોતાને કેટલું દુઃખ વેઠવું પડ્યું છે. બધી ભાગીદારીમાં બધા ભેગા હતા ત્યારે એક બાજુ આ ડાયમંડ નો બિઝનેસ, એક બાજુ મોતીનો વેપાર, ત્રીજી બાજુ ચોખાનો, ચોખાની કેટલી સેંકડો ગુણો પલડી ગઈ. તે વખતે એવી આપત્તિમાં આવી ગયા છે કે નાણું ક્યાંથી ચૂકવું, છતાં કોઈ દિવસ કૃપાળ દેવે એ લબ્ધિનો પ્રયોગ શુદ્ધા કર્યો નથી. એ મહાપુરુષો એવું પોતા માટે પણ નથી કરવા માંગતા તો બીજા માટે શું કરવાના હતા. એટલે અહીંયા કે છે, નરસિંહ મહેતા વગેરેને રિદ્ધિ સિદ્ધિ આત્મામાં પ્રગટી હતી છતાં બધું કામ એમને એમ કરતા, ભક્તિમાં એમને વધારે આનંદ આવતો હતો. ભક્તિમાં એમને વધારે આનંદ આવતો હતો જ્યાં સુધી નિસ્પૃહતા ન આવે ત્યાં સુધી આનંદ પણ ન આવે, કેમ કે સ્વાર્થ આવી ગયો. હું ભક્તિ કરું, તમે મારું આ કામ કરો, હું તમારી ભક્તિ કરું છું ને, તો પછી ભગવાને તો મારું કામ કાઢ્યું નહીં એટલે કાલે પાછો બીજો ભાવ આવી જાય કે આ ભક્તિ શું કરવાનું, ફળ શું મળ્યું. એમ ભક્તને કદી થાય નહીં. એટલે એ છે કે તમે જ્યાં સુધી નિષ્પૃહ નહીં થાઓ ત્યાં સુધી તમને ભક્તિમાં આનંદ પણ ના આવે. સ્વાર્થ છે, નિસ્વાર્થતા નહીં આવે ત્યાં સુધી ભક્તિનો આનંદ નહીં આવે. ભગવાનને તસ્તી આપવાની ભક્તની ઈચ્છા હોતી નથી. ભગવાનને તસ્તી આપવાની ભક્તની ઈચ્છા હોતી નથી. બધી ભક્તિમાં પરાભક્તિ છે, તેમાં ભગવાન પ્રત્યે કંઈ ન માગે એવું થાય છે. બધી ભક્તિમાં પરાભક્તિ છે, તેમાં ભગવાન પ્રત્યે કંઈ ન માગે એવું થાય છે. થાય તે બધું જોયા કરવું. મહાપુરુષો કે આવવાની આપત્તિઓ તો સંસારી જીવોની જ આવે, કઈ મુક્ત જીવોને નહીં આવે, પણ જે આવે તે બધું જોયા કરવું. કૃપાલદેવને બધી વ્યવહારમાં મુશ્કેલી આવી છે પણ મારું માન્યું નથી, એ તો આવીને જાય છે, જવા જ આવે છે. પુરુષ કે આ કર્મનો ઉદય બધા આવે એ તો જવા જ આવે, તું એને પકડી રાખે છે. મારે કેમ આવ્યું એટલે નવા બંધાય, બાકી આવી તે સંભાવિત સહન કરી લો તો બધું ગયું, એવા દેણદારી પતી જાય. એટલે કૃપાલયને બધી વ્યવહારમાં મુશ્કેલી આવી છે પણ એમણે મારું માન્યું જ નથી. આ તો બધું ઉદ્યાધીન થઈ રહ્યું છે, પોતે તો જ્ઞાતા દ્રષ્ટા છે, એ તો બધું આવીને જાય છે. આ પ્રમાણે આ પત્રનું વિવેચન પણ પૂરું થયું. એટલે પત્રાંક 231 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે